नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में आपनु स्वागत छे। मित्रों, तमने जे घरे बेसीने ज्ञान सेतु लखवा माटे, रिविजन माटे, प्रेक्टिस माटे आपेला छे, तेमां आजे आपणे वात करवाना छीए धोरण 7 अने आपणो आजनो विषय छे गणित। विद्यार्थी मित्रों, धोरण 1 થી 10 10ના ज्ञान सेतु छे तमने आपणी चेनलमां मळी रहेशे। जो तमे चेनलने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी दियो अने बाजूमां आपेलुं बेल आइकॉन दबावी दियो, जेथी करीने जेटला पण ज्ञान सेतुना विडियो आपणे मूकीए तो एनी नोटिफिकेशन सौथी पहेला तमने मळी जाय। बराबर विद्यार्थी मित्रों, तो चालो आजे आपणे वात करीए प्रकरण 11। प्रकरण 11માં તમારે શું કરવાનું છે ભાઈ, કે તમને અંકગણિત અને ભૂમિતિની જેમ તમારે બીજગણિત પણ તમારે શીખવાનું છે। तो એમાં જો તમને દિવાસળીની પેટર્ન આપેલી છે, આ રીતે દિવાસળી ગોઠવો, L મૂળાક્ષર બનતો જાય અને પેટર્ન તમે આગળ વધારી અને તમે વધારે દિવાસળી ઉમેરતા જાઓ અને તમને પેટર્ન મળતી જાય। બરાબર, તો રચેલી L ની સંખ્યા 1 અને જરૂરી દિવાસળીની સંખ્યા 2। હવે તમારે 2 પેટર્ન બનાવવી હોય તો તમારે 4 દિવાસળી જોઈ, 3 બનાવવી હોય તો 6 જોઈ। ક્લિયર, આ રીતે તમે આગળ આગળ વધતા જાઓ। તો હવે છે ચલ એટલે કે વેરિયેબલનો આપણે વિચાર કરીએ। બરાબર, તો દિવાસળી કેટલી જોઈએ છે ભાઈ મારે? 2। અને આવી કેટલી સંખ્યા પેટર્ન બનાવી શકું? તો કે n જેટલી। તો અહીંયા મારે 2n જેટલી આપણે ટોટલ પેટર્ન બની જાય। ક્લિયર, એટલી દિવાસળી જોઈએ। ક્લિયર, ચાલો હવે આપણે આગળ જોતા જઈએ। બરાબર, કે એક પેનની કિંમત 5 છે અને 6 પેન ખરીદવા માટે કેટલી કિંમત જોઈ? તો કે એક પેનની 5 હોય તો 6 માટે 5 6 30 રૂપિયા મારે જોઈ। બરાબર, ઉપર જો તમને કોષ્ટક બનાવેલું છે એ રીતના તમે કરી શકો છો। ચાલો હવે એના પછી તમારે આગળ છે એ ઉદાહરણ તમારે જાતે સમજવાનું છે। હું તમને ડાયરેક્ટ તમને જાતે ગણી શીખવાડું જેથી કરીને તમને ડાયરેક્ટ આવડી જાય। બરાબર, ચાલો નીચેની મેચ સ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ શોધો અને નિયમ લખવા ચલનો ઉપયોગ કરો। બરાબર, મેં અહીં ખાલી દિવાસળી જ લખેલી છે કારણ કે અહીંયા બીજી કંઈ પેટર્ન ઓલી આવતી નથી। બરાબર, એના માટે તમારે ચલનો કઈ રીતના ઉપયોગ કરવો એ તમારે જાતે લખી નાખવાનું છે। 4 હોય તો 4n, 4 હોય તો 4n, 3 હોય તો 3n, એ રીતના। ક્લિયર, ચાલો F બનાવવા માટે 4 દિવાસળી, ચોરસની પેટર્ન માટે 4 દિવાસળી, U આકાર માટે 3 દિવાસળી, V આકાર માટે 2 દિવાસળી, પછી આ ત્રિકોણની પેટર્ન બનાવવા માટે તમારે 3 ને 3, 6 ને 1, 7 દિવાસળી જોશે, પછી મૂળાક્ષર A માટે તમારે કેટલા જોશે ભાઈ? તો કે 6 દિવાસળી જોશે। બરાબર, તો તમારે જો ચલની રીતના લખવું હોય તો એમાં 6n, ઓમાં ઉપરમાં 7n, એ રીતના તમે જાતે લખી શકો છો। ચાલો હવે એના પછી બીજું આપેલું છે, મગન એ છગનનો નાનો ભાઈ છે, મગન એ છગન કરતા 6 વર્ષ નાનો છે, તો છગનની ઉંમર આધારે મગનની ઉંમર છે તમારે શોધવાની છે। ચાલો હવે આપણે જોઈ લઈએ એનો જવાબ શું આવે ભાઈ, કે ધારો કે છગનની ઉંમર 1 છે, મગન તેના કરતા કેટલો નાનો છે ભાઈ? તો કે 6 વર્ષ નાનો છે, તો મગનની ઉંમર છે એ x માઇનસ 6 વર્ષ થશે। ચાલો ત્રીજો જોઈ લઈ, પંકજભાઈએ તેમના ખેતરમાં 9 હારમાં છોડવા રોપ્યા છે, જો એક હારમાં x છોડવા હોય તો કેટલા છોડવા રોપ્યા હોય? જો એક હારમાં 11 છોડવા હોય તો કેટલા છોડવા રોપ્યા કહેવાય? બરાબર, ચાલો જો 9 હારમાં છોડવા રોપ્યા છે અને હારની સંખ્યા હારમાં કેટલા છે ભાઈ? 1 છોડવા, તો ટોટલ છોડવા એને રોપેલા હોય 9 × 1 એટલા। હવે વાત કરી કે જો એક હારમાં 11 છોડવા હોય તો ટોટલ 9 હાર છે, તો 11 × 9 = 99 છોડવા એને રોપ્યા કહેવાય। બરાબર, ચાલો હવે ચોથો વાત કરીએ ભાઈ, કે એક ડ્રોન વિમાન 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે તો 8 મિનિટમાં કેટલું અંતર આવડી શકે ભાઈ? ચાલો ભાઈ જોઈ લ્યો, કે ડ્રોન વિમાન મિનિટ અને સામે કિલોમીટર લખો, તો 1 મિનિટમાં 1 કિલોમીટર, તો 8 મિનિટમાં કેટલું? તો 8 × 1/1 એટલે 8 કિલોમીટર જેટલું એ અંતર કાપી શકશે। ચાલો હવે પાંચમો જોઈએ, એક બોક્સમાં 10 પેન્સિલ છે, દરેક વિદ્યાર્થીને એક બોક્સ આપવાનું છે, તો કેટલી પેન્સિલની જરૂર પડે ભાઈ? તો કે હમણાં જ વાત કરી એ દરેક વિદ્યાર્થીને એક બોક્સ છે। બરાબર, અને સંખ્યા તમારે n ધારવાની છે, તો 10 × n એટલી તમારે પેન્સિલ જોશે। બરાબર, ચાલો આપણે લખી નાખીએ આ રીતના, કે જો બોક્સમાં રહેલી પેન્સિલ 10, વિદ્યાર્થીઓની સંખ્યા n, તો વિદ્યાર્થીઓને ભાગે આવતી પેન્સિલ જે 10n જેટલી થશે। ક્લિયર, ચાલો હવે છઠ્ઠું, એક પેટીમાં 12 નારંગી છે, નારંગીની કુલ સંખ્યા અને પેટીની સંખ્યા કેવી રીતે લખી શકશો તમે ભાઈ? તો ચાલો આપણે લખી નાખીએ ભાઈ, તો કે એક પેટીમાં 12 નારંગી છે, પેટીની સંખ્યા m છે, તો કુલ નારંગીની સંખ્યા છે 12m જેટલી થશે। તો વિદ્યાર્થી મિત્રો, 1 થી 6 છે તમને પ્રશ્નના સોલ્યુશન મળી ગયું। ચાલો જાતે ગણીએ પૂરું થઈ ગયું, હવે આપણે આગળ વાત કરીએ ચલ સાથે અભિવ્યક્તિ। બરાબર, ચલ છે ને એની કોઈ ચોક્કસ કિંમત હોતી નથી, પણ એ દાખલા પૂરતી આપણે મર્યાદિત હોય છે, જે પણ આપણે દાખલામાં યુઝ કરીએ એ તમારે દાખલા પૂરતી બધી જગ્યાએ એક સરખી કિંમત યુઝ કરવાની। દાખલા તરીકે 2x + 3 છે, તો 3 છે અને 2 છે એ તમારી સંખ્યા છે, તો x છે ની ચલ છે, શું છે ભાઈ? ચલ, તો x ની કિંમત તમે ગમે તે મૂકો, બરાબર, તો તમને સમીકરણની જવાબ શું આવે ને એ તમારે કહેવાનું છે। દાખલા તરીકે x = 4 મૂક્યા
तो चार दू आठ अने आठ ने तन अग्यार जवाब मळशे। क्लियर, चलो हवे एना पछी आपणे आगळ जोईए अभिव्यक्तिमां तमारे कई रीतना दर्शाववानुं छे। भाई तो एक्स वत्ता चार होय तो एक्स में चार उमेरो, पांच माइनस वाई होय तो पांच मांथी वाई बात करो, दस इंटू एम होय तो एमनो दस साथे गुणाकार। बराबर, क्लियर। आ रीतना तमारे चौथु पांचमू तमे जोई लियो, आपणे डायरेक्ट जाते गणीए में हूँ तमने शीखवी दू कई रीतना करवानुं। चलो नीचेनी अभिव्यक्ति शुं दर्शावे छे, जो एम वत्ता एट होय आठ होय तो आ एम में आठ उमेरता, एक्स माइनस पच्चीस होय तो एक्स मांथी पच्चीस बात करता, दस इंटू वाई होय तो दस ने वाई वडे गुणावता, पच्चीस ना छेद में जेड होय तो पच्चीस ने जेड वडे भागाकार करता, बे एन वत्ता अगियार होय तो एन ने बे वडे गुणाकार करी अने अगियार उमेरता, एक्स ना छेद में बे वत्ता चार होय तो एक्स ने बे वडे भागाकार करी अने परिणाम मळे एमां चार उमेरता। पछी सातमू, वाई ना छेद में त्रण माइनस नौ तो वाई ने त्रण वडे भागाकार करी परिणाम मांथी नौ बात करता, चार वाई वत्ता त्रण तो वाई ने चार वडे गुणाकार करी अने त्रण उमेरता, पांच एन माइनस त्रण तो एन ने पांच वडे गुणाकार करी परिणाम मांथी त्रण बात करता, आठ माइनस जेड ना छेद में त्रण तो जेड ने त्रण वडे भागाकार करी लियो अने परिणाम मळे छे एने आठ मांथी बाद करवानुं छे। तो आ रीतना एनी अभिव्यक्ति थाय, खबर पड़ी गई ने बधाने। चलो हवे एना पछी छे ऊंधू, के अभिव्यक्ति तमने आपेली छे, बराबर टूंकमां परिस्थिति छे एमांथी तमारे अभिव्यक्ति दर्शाववानी छे। चलो पी में सात उमेरता, पी वत्ता सात, वाई मांथी नौ बात करता, वाई माइनस नौ, झेड ने छ वडे गुणता, छ इंटू झेड, पछी एनो दस वडे भागाकार करता एनना छेदमां दस, एक्सनो पांच वडे गुणाकार करी परिणाममां बे उमेरता तो पांच एक्स वत्ता बे। तो विद्यार्थी मित्रों खबर पड़ी गई तमारे कई रीतना करवानुं छे। बराबर, आ रीतना तमने आपेलुं होय ए रीतना तमे समीकरण बनावता जाशो एटले तमने आरामथी आवड़ी जाशे। बराबर, न आवड़े तो कॉमेंट करवानुं भूलता नहीं। बराबर, आगळना मैं जवाब लखी दीधा छे, एमां जो तमने कंई डाउट लागतो होय तो तमे कॉमेंट करजो। बराबर, चलो हवे एना पछी आपणे आगळनो टॉपिक जोई लईए કે અભિવ્યક્તિનો વ્યવહારિક ઉપયોગ, વ્યવહારિક ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો જો તમને કન્ડિશન આપેલી છે ભાઈ કે મહેશ પાસે સુરેશ કરતા પાંચ ચોકલેટ વધુ છે, તો ધારો કે સુરેશ પાસે એક્સ હોય તો મહેશ પાસે કેટલી થાય? પાંચ વધારે, તો એક્સ વત્તા પાંચ થાય। ક્લિયર, ચાલો રીટા કરતા ગીતા છ વર્ષ નાની છે, તો ધારો કે રીટાની ઉંમર એક્સ વર્ષ હોય તો ગીતાની ઉંમર કેટલી થાય? તો કે એક્સ માઇનસ છ થાય। ક્લિયર, આ રીતના તમારે બનાવતું જવાનું છે, સમજતું જવાનું છે। હવે આપણે ડાયરેક્ટ જાતે ગણીએમાં જોઈ લઈ અને સમજતા જાય કઈ રીતના બનશે। ચાલો પહેલું, કે એક લંબચોરસ વર્ગખંડની લંબાઈ તેની પહોળાઈના બે ગણા કરતા ત્રણ મીટર ઓછી છે। જો પહોળાઈ બી મીટર હોય તો લંબાઈની અભિવ્યક્તિ કરો। તો જો પહોળાઈ કેટલી છે ભાઈ? બી, તો લંબાઈ કેટલી થશે? એના બે ગણા એટલે બે ઇન્ટુ બી, ટુ બી। બરાબર, એમાંથી ત્રણ ઓછી તો બે બી માઇનસ ત્રણ। રેડી, ક્લિયર। ચાલો બીજો છે, મનોજ પલક અને હિતેશ પગથિયાવાળા એક ટેકરી પર ચડી રહ્યા છે। પલક દસમાં પગથિયે છે, જ્યારે મનોજ તેનાથી સાત પગથિયે આગળ છે, હિતેશ ચાર પગથિયે પાછળ છે। તો મનોજ અને હિતેશ ક્યાં હશે? સીડીના કુલ પગથિયાઓની સંખ્યાને એસના પદોમાં વ્યક્ત કરો। તો વિદ્યાર્થી મિત્રો આ મેં તમારા માટે રાખેલું છે, સાવ ઇઝી ક્વેશ્ચન છે એટલા માટે। બરાબર, છતાં પણ તમને ન આવડે, ન સમજાય તો કોમેન્ટ કરજો, તો હું તમને આન્સર છે એનો આપી દઈશ। બરાબર, પણ જો તમે વિડીયોને લાઇક કરેલો હશે અને તમે કોમેન્ટ કરશો તો જ હું તમને આન્સર આપીશ, નહીંતર આન્સર આપીશ નહીં। બરાબર, એટલે જો તમને આવડી જાય તો સાચો આન્સર લખજો, અને ન આવડતો એમ લખજો કે સર મને આવડતું નથી। બરાબર, ચાલો હવે એના પછી ત્રીજો જો, હેતલની હાલની ઉંમર એક્સ છે, આઠ વર્ષ પછી કેટલી થાય? તો કે એક્સ વત્તા આઠ, બે વર્ષ પહેલાં એક્સ માઇનસ બે, હેતલના દાદાની ઉંમર હેતલની ઉંમરની ત્રણ ગણાથી પાંચ વર્ષ વધુ છે। ચાલો તો ત્રણ ગણા, પેલે હેતલની ઉંમર એક્સ છે તો ત્રણ ગણા એટલે ત્રણ એક્સ, અને પાંચ વધુ એટલે પ્લસ પાંચ, તો ત્રણ એક્સ વત્તા પાંચ। ચાલો હવે એના પછી ચોથું, દાદા કરતાં દાદી ત્રણ વર્ષ નાના છે, તો દાદીની ઉંમર કેટલી થાય? તો કે જો દાદાની ઉંમર ત્રણ એક્સ વત્તા પાંચ છે, તો એના કરતાં ત્રણ વર્ષ નાના છે, તો ત્રણ એક્સ વત્તા પાંચ માઇનસ ત્રણ, તો પાંચમાંથી ત્રણ જાય તો બે, તો ત્રણ એક્સ વત્તા બે તમને જવાબ મળશે। ક્લિયર, ચાલો એના પછી અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ વિધાનને સામાન્ય ભાષામાં ફેરવો। જો સામાન્ય ભાષામાં ફેરવવાનું સાવ ઇઝી જ છે। ચાલો પહેલું છે, પેન્સિલની કિંમત વાય રૂપિયા છે, કંપાસ બોક્સની કિંમત છ વાય રૂપિયા છે, તો એનો મતલબ કંપાસ બોક્સની કિંમત પેન્સિલ કરતાં છ ગણી વધારે છે। બીજું, ધોરણ છ કરતાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા સાત ગણી વધારે છે। ત્રીજું, તમારે જાતે કરવાનું છે, કોમેન્ટ કરવાનું છે। ચોથું, ખેતરમાં કુલ છોડવાની સંખ્યા હાર કરતાં કેટલા ગણી છે? ભાઈ અઢાર ગણી છે। પછી પાંચમું, એક મેચમાં મોનુએ સોનુએ કરેલા રન કરતાં કેટલા ગણા છે? ભાઈ છ ગણા છે। કેટલા ભાઈ? ઓને એમ કરેલા છે, મોનુએ છ એમ કરેલા છે, છ ગણા કહેવાય। વિદ્યાર્થી મિત્રો ખબર પડી જાય છે ને ભાઈ તમને કઈ રીતના બનાવે છે ભાઈ આ? બરાબર, કઈ રીતના તમારે ઇક્વેશન બનાવવાના, કઈ રીતના તમારે સમજતું જવાનું। ચાલો હવે એના પછી વાત કરીશું સમીકરણની, પાછી પેટર્નની ભાઈ।
જોઈ લ્યો, આ પાછી પેટર્ન આવી ગઈ, ઓલી એ લતી, આ બે સળી જોઈ તો બે એન કહેવાય, ક્લિયર? એ રીતે તમારે લખતું જવાનું છે, જો બે ત્રણ ચાર પાંચ આવી રીતના એન સુધી તમારે કરતું જવાનું છે, ક્લિયર? ખબર પડી ગઈ. ચાલો હવે આપણે એના પછી આપણે આગળ જોઈએ કે એનો ઉકેલ તમારે કઈ રીતના લઈ આવવાનો. ઉકેલ માટે તમારે શું કરવાનું છે કે જો ચલની કિંમત સંતોષાતી હોય તો તમારે ઉકેલ લખવાનું, હા, ન સંતોષાતી હોય તો લખવાનું ના. ચાલો જો આમાં એમ કીધું એક્સ વત્તા પંદર બરાબર ત્રીસ, તો એક્સ બરાબર તમે પંદર મૂકશો તો પંદર ને પંદર ત્રીસ આવે છે, તો કે હા, તો એનો મતલબ સંતોષ થાય છે, તો હા. ચાલો વાય માઇનસ વીસ બરાબર ચાલીસ, તો વાયની જગ્યાએ જો તમે વીસ મૂકો તો વીસ માઇનસ વીસ એટલે ઝીરો કહેવાય, જવાબ તમને ચાલીસ આપ્યો છે તો અહીંયા આવશે ના. પછી થ્રી પી બરાબર એકવીસ, તો પી બરાબર સાત, તો સાત મૂકો તો ત્રણ સત્તા એકવીસ, એકવીસ એકવીસ સરખા આવી ગયા, તો હા. ટીના છેદમાં બે બરાબર અઢાર, ટી બરાબર નવ, તો નવના છેદમાં બે કરો તો અઢાર નો આવે, નવ ગુણ્યા બે કરો ને તો અઢાર આવે, તો એનો મતલબ ના. પછી બે એમ વત્તા એક બરાબર સાત, તો એમ બરાબર તમે ત્રણ મૂકો તો ત્રણ દુ છ વત્તા એક એટલે સાત થશે, તો કે હા, ક્લિયર. ચાલો હવે એના પછી આપણે જાતે ગણીએ કે એમાં તમને કીધું કે નીચેના સમીકરણમાં કયો ચલ છે. ચાલો ભાઈ આ તો સાવ ઇઝી, પહેલામાં એક્સ, બીજામાં ઝેડ, ત્રીજામાં એન, ચોથામાં એમ, પાંચમામાં ટી, છઠ્ઠામાં એલ, સાતમામાં એ, આઠમામાં બી, નવમામાં સી અને દસમામાં પી, આ ચલ આપેલા છે, બરાબર? ટૂંકમાં સંખ્યા સિવાય આપેલું એને ચલ કહેવાય. ચાલો એના પછી જોઈએ આપણે ભાઈ કોષમાં આપેલી કિંમતોમાંથી કઈ કિંમત આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે બતાવો. ચાલો ભાઈ એનો મતલબ એક્સની જગ્યાએ તમે કઈ વેલ્યુ મૂકશો તમને જવાબ ડાબી અને જમણી બાજુ સરખી મળશે. ચાલો એક્સ બરાબર બે મૂકી તો અઢાર ને બે વીસ થાય, તો કે થાય, બરાબર. બીજો વાય માઇનસ પંદર બરાબર ત્રીસ, તો પિસ્તાલીસમાંથી પંદર કાઢો તો ત્રીસ વધે એટલે વાય બરાબર કેટલા થઈ ગયા ભાઈ પિસ્તાલીસ. ચાલો એના પછી ટુ એમ બરાબર સોળ, તો બે વડે કેટલાને ગુણિત સોળ આવે, તો કે આઠ ને, તો આઠ જવાબ થઈ ગયો. એનના છેદમાં ત્રણ બરાબર ચાર, તો કેટલા સાથે ભાગાકાર કરો ત્રણનો, તો ચાર આવે, તો કે ભાઈ બાર સાથે. પછી પાંચમો ટુ પી વત્તા એક બરાબર અગિયાર, તો એના મતલબ પીમાં આપણે કેટલા મૂકીએ તો આપણે જવાબ અગિયાર આવે, તો કે પીમાં જો તમે પાંચ મૂકો તો પાંચ દુ દસ ને એક અગિયાર જવાબ મળશે, ક્લિયર? ચાલો એના પછી ત્રીજો છે, ચલની આપેલી કિંમત માટે સમીકરણ સંતોષાય છે કે નહીં તે તમારે કોષ્ટકમાં લખવાનું છે. ચાલો હવે કિંમત મૂકો ભાઈ, એક્સ બરાબર દસ, તો દસ ને આઠ અઢાર, હા. અઠ્યાવીસ મૂકો તો અઠ્યાવીસમાંથી નવ જાય, તો ઓગણત્રીસ ન આવે એટલા માટે ના. એમ બરાબર સો મૂકો તો ડાબી બાજુ બસો, જમણી બાજુ પચાસ, તો ના. પછી એન બરાબર ચુમ્માલીસ મૂકો તો ચુમ્માલીસ ભાગ્યા બે તો બાવીસ, તો કે હા. પછી થ્રી પી બરાબર સાઠ, તો પી બરાબર એકસો એંસી મૂકો, તો ના. પછી ચાર ઝેડ બરાબર વીસ, તો ઝેડ બરાબર પાંચ મૂકો તો પાંચ ચોક વીસ, તો કે હા. ટુ બી વત્તા એક બરાબર સત્તર, તો બી બરાબર દસ મૂકો તો દસ ને દસ દુ વીસ ને એક એકવીસ, તો એનો મતલબ ના. ત્રણ એક્સ વત્તા પાંચ બરાબર પાંચ, એક્સ બરાબર ઝીરો મૂકો તો જવાબ આવશે હા. પછી બે વાય માઇનસ એક બરાબર સાત, તો વાય બરાબર ચાર મૂકો તો કેટલા આવશે ભાઈ, ચાર દુ આઠ ને એક, ચાર દુ આઠ, આઠમાંથી એક જઈએ તો સાત, તો એનો મતલબ હા. ભાઈ ટુ ઝેડ વત્તા બે બરાબર ઝીરો, તો ઝેડ બરાબર માઇનસ એક મૂકશો તો જવાબ આવશે ઝીરો, તો એનો મતલબ સંતોષાય છે, ક્લિયર? વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ. ચાલો હવે ચોથું કોષ્ટક પૂર્ણ કરો, તેના આધારે એક્સ વત્તા પાંચ બરાબર ચૌદનો ઉકેલ કયો છે તે લખો. ચાલો કોષ્ટક પૂર્ણ કરો, એક્સ બરાબર એક, તો એક્સ વત્તા પાંચ કેટલા થાય, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, આ રીતે બની જશે તમને. પણ હવે જો તમને કીધું છે એક્સ વત્તા પાંચ બરાબર ચૌદ, તો ચૌદ ક્યાં આવે છે ભાઈ, તો કે ચૌદ આવે છે નવની નીચે, તો એનો મતલબ એક્સની કિંમત કેટલી લેવી પડે ભાઈ, નવ. ખબર પડી ગઈ કઈ રીતના તમારે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો જ્ઞાન સેતુનો આ વિડીયો પૂરો થાય છે. હજી પણ જો તમને કાંઈ પ્રકારનો ડાઉટ રહી જતો હોય તો મૂંઝાવાનું નહીં, કોમેન્ટ કરી દેવાનું અને વિડીયોને આપણે લાઇક કરી દેવાનું, તમારા મિત્રોને શેર પણ કરી દેવાનું, અને જો તમે નવા હો તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેવાની, બાજુમાં આપેલો બેલ આઇકોન પણ દબાવી દેવાનો, જેથી કરીને જેટલા પણ અમે વિડીયો અપલોડ કરીએ એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.